નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય સંસ્કૃતમાં પદ્ય નંબર બે સ્મૃતિ રસુધાનો અભ્યાસ કરીશું સ્મૃતિ રસ એટલે કે સ્મૃતિઓની રસશુધા સુધા આપણે તેની પ્રસ્તાવના જોઈશું સ્મૃતિ શબ્દનો અર્થ છે કે સ્મરણ કરવું તે પરંતુ સંસ્કૃત સાહિત્યમાં આ સ્મૃતિ શબ્દનો પ્રયોગ એક પ્રકારના ધર્મશાસ્ત્ર માટે થાય છે ધર્મશાસ્ત્રની સ્મૃતિ કહેવા પાછળનું કારણ એ છે કે તેના દ્વારા માનવ ધર્મનું સ્મરણ કરવામાં આવે છે ભારતીય પ્રાચીન પરંપરામાં સ્ત્રોત સૂત્રો ધર્મસૂત્રો ગૃહ્ય સૂત્રો રામાયણ તથા મહાભારત પુરાણ અને મનુ વગેરે દ્વારા પ્રોક્ત સ્મૃતિઓ આ બધા ગ્રંથોને સ્મૃતિશાસ્ત્રની કોટીમાં મૂકવામાં આવે છે અહીં હંમેશા એ યાદ રાખવું જરૂરી છે કે સ્મૃતિ પ્રોક્ત ધર્મ પરત પ્રમાણ છે એટલે કે સ્મૃતિએ કહેલી વાતનો સ્વીકાર કરતા પહેલાં એ વાતની વેદશાસ્ત્ર દ્વારા પરીક્ષા કરી લેવાની હોય જો આ પરીક્ષામાં સ્મૃતિપ્રોક્ત વિષય બરાબર ઠરે તો તે સ્વીકાર્ય રહે છે અન્યથા નહીં સ્મૃતિશાસ્ત્રમાં જે વિષયોનો સમાવેશ થયો છે તેના મુખ્ય ત્રણ વિભાગ કરી શકાય છે આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત આચારની અંદર મુખ્યત્વે વર્ણાશ્રમ ધર્મનો વ્યવહારની અંદર મુખ્યત્વે રાજધર્મનો અને પ્રાયશ્ચિતની અંદર વિવિધ અપરાધો અને પાપોથી મુક્ત થવા માટે અનેક પ્રકારના તપ વ્રત તથા દાન વગેરે કર્મકાંડનો સમાવેશ થાય છે પ્રસ્તુત પાઠમાં આચાર ના વર્ણન પ્રસંગે વિવિધ સ્મૃતિ ગ્રંથોમાં વ્યક્ત થયેલા મૂલ્યવાન વિચારો વાળા આઠ પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે પ્રથમ પદ્યમાં અધર્મનું આચરણ કરનારી વ્યક્તિના જીવનના ચાર તબક્કા વર્ણવાયા છે બીજા પદ્યમાં સમાજમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ તેનું રેખાચિત્ર છે ત્રીજા પદ્યમાં જ્ઞાનના અર્જનની પ્રક્રિયા સૂચવેલી છે ચોથામાં વિપ્ર માટે અધ્યયનનો તથા પાંચમામાં વિદ્યાની સાથે તપનો મહિમા બતાવાયો છે છઠ્ઠું પદ્ય દુરાચારના પરિણામની અને સાતમું પદ્ય આચારના પરિણામની રજૂઆત કરે છે છેલ્લું અને આઠમું પદ્ય સુખ અને દુઃખની પરિભાષા આપે છે હજારો વર્ષોથી ભારતીય પ્રજામાં જે રીતનો જીવનો વ્યવહાર પ્રવૃત્ત થયેલો છે તેનો અંદાજ આ પદ્યોમાં નિહિત વિચારમાં જોઈ શકાય છે અહીં આપણે પ્રથમ શ્લોકનો અભ્યાસ કરીશું અધર્મેણ એ તાવત તત્વ ભદ્રાણી પશ્યતી તપત્નાન જયતી સ મૂલમ વિનશ્ય તેના શબ્દ જોઈએ અધર્મેણ અધર્મથી અથવા કે અસત્ય બોલવું વગેરે એધ તે વધે અથવા કે સુખી વધે છે અથવા કે સુખી થાય છે ભદ્રાણી એટલે કલ્યાણને અથવા કે હિતને પશ્યતી જુએ છે સપતનાન એટલે શત્રુઓને જયતી જીતવું સમૂલમ મૂળ સહિત તત તે પછી વિનસીથી નાશ પામે છે અધર્મથી પુરુષ પહેલા સમૃદ્ધ થાય છે પછી કલ્યાણને જુએ છે પછી શત્રુઓ પર વિજય મેળવે છે છેવટે સમૂળગો એટલે કે પરિવાર સહિત નાશ પામે છે ત્યારબાદ બીજો શ્લોક જોઈશું સદા પ્રહષ્ટયામ ભાવ્યમાં ગૃહ શું દક્ષયા ઉપસ્કર તેના શબ્દો જોઈએ પ્રહસ્તયા એટલે આનંદિત અથવા કે પ્રસન્ન ભાવ્યમ બનવું જોઈએ ગૃહ શું ઘરના કાર્યોમાં એટલે કુશળ અથવા કે હોશિયાર સુસંસ્કૃત ઉપર એટલે કે સુસંસ્કૃત અર્થાત કે જે સારી રીતે બનાવેલી સાધન સામગ્રી છે તે વ્યય એટલે વ્યય કરવો અથવા કે ખર્ચમાં અમુક્ત હસ્તયા એટલે કે મુક્ત નથી તે છૂટા હાથે ખર્ચ કરતી નથી તે તેનો અનુવાદ જોઈએ નારીએ હંમેશા પ્રસન્ન ગૃહકાર્યોમાં કુશળ પોતાના ઘરની સુસંસ્કૃત સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી અને ખર્ચમાં કરકસરયુક્ત બનવું જોઈએ નારીએ હંમેશા પ્રસન્ન ગૃહ કાર્યોમાં કુશળ પોતાના ઘરની સુસંસ્કૃત સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી અને ખર્ચમાં કરકસરયુક્ત બનવું જોઈએ ત્યારબાદ ત્રીજો શ્લોક જોઈએ વેદ સ્વીકરણ પૂર્વે વિચારો અભ્યસનમ જપહ તદ્દાન ચેવ શિષ્યભ્યો વેદાભ્યાસો હિ પંચધા તેના શબ્દ જોઈએ વેદ સ્વીકરણમ વેદોનું માન્ય રાખવા અથવા કે વેદોનો સ્વીકાર કરવો પૂર્વમ એટલે પહેલાં અભ્યસનમ એટલે અભ્યાસ કરવો જપ એટલે જાપ કરવો તદાનમ તે દાન છેવો એટલે અનિજ ભ્યો એટલે કે શિષ્યોને વેદાભ્યાસમ એટલે કે વેદોનો અભ્યાસ અથવા કે વેદોનું અધ્યયન હી એટલે જ પંચદા એટલે પાંચ પ્રકારનું વેદોનું અધ્યયન પાંચ પ્રકારનું છે પહેલાં વેદોનો સ્વીકાર કરવો મનન કરવું અભ્યાસ કરવો અને જાપ કરવો ત્યારબાદ તે જ્ઞાનનું વિદ્યાર્થીઓને દાન કરવું ત્યારબાદ ચોથો શ્લોક જોઈશું યથા કાષ્ટમયો હસ્તી યર્મમયો મૃ ય અનધિયાન ત્રસ્તે નામધારકા તેના શબ્દો જોઈ લઈએ કાષ્ટમય લાકડામાંથી બનાવેલો હસ્તી એટલે હાથી ચર્મમય એટલે ચામડામાંથી બનાવેલી મૃગ એટલે હરણ યહ એટલે જે વિપ્રહ એટલે વિધવાન અનધિયાન વેદ વેદાંગ ન ભણેલો હોય તેઓ એટલે કે અભણ તે ત્રય તે ત્રણેય નામ ધારકા માત્ર નામ જ ધારણ કરે છે લાકડાનો બનેલો હાથી ચામડે મોઢેલું હરણ અને જે વેદ વેદાંગોનો અભ્યાસ ન કર્યો હોય તેવો બ્રાહ્મણ આ ત્રણેય માત્ર નામ ધારણ કરનાર હોય છે ત્યારબાદ આગળ શ્લોક જોઈશું યથા યન્ધુસયુક્ત મધુ વા અનેન સંયુક્ત એવં તપસ્ય વિદ્યા છે ભેષજ મબદ્દો જોઈએ યથા અન્નમ જેમ અન્નથી મધુ સંયુક્ત મધથી સંયુક્ત વા નેન વા એટલે અથવા અનેન એટલે અનથી સંયુક્તમ સંયુક્ત અથવા કે જોડાયેલું એવમ આ રીતે અથવા કે આ પ્રમાણે તપસ્ય તપ સંયુક્તમ જોડાયેલું ભેસજમ એટલે ઔષધ મહત્ત એટલે મોટું અથવા કે મહાન જેમ મધથીયુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે તેમ વિદ્યા વડે જોડાયેલું તપ મહાન ઔષધ છે જેમ યુક્ત અન્ન કે અનથી યુક્ત મધ હોય છે તેમ વિદ્યા વડે જોડાયેલું તપ મહાન ઔષધ છે ત્યારબાદ છોટો શ્લોક જોઈએ દુરાચારોહી પુરુષો લોકે ભવતી નિદ્ત દુઃખભાગી સતતમ વ્યાધિ તો અલ્પ આયુરેવ ચ તેના ચબ્દો જોઈએ દુરાચાર એટલે કે દુષ્ટ આચરણ અથવા કે ખરાબ વર્તન કરે છે લોકે એટલે લોકમાં અથવા કે સંસારમાં નિદતિહ એટલે કે નિંદાને પાત્ર બને છે દુઃખ ભાગી દુઃખને પામનાર સતતમ નિરંતર વ્યાધિ તો અલ્પાય રેવ વ્યાધિવાળો અથવા કે રોગી અલ્પાયેવું એટલે કે અલ્પજીવી અથવા કે ટૂંકા આયુષ્યવાળો વાળો એવ એટલે જ તેના શબ્દ તેનો અનુવાદ જોઈએ કે દુરાચારી પુરુષ જ સંસારમાં નિંદાપાત્ર બને છે અને વળી તે નિરંતર દુઃખ પામનાર છે રોગી રહે છે અને ટૂંકા આયુષ્યવાળો જ થાય છે દુરાચારી પુરુષ જ સંસારમાં નિંદાપાત્ર બને છે અને વળી તે નિરંતર દુઃખ પામનાર બને છે રોગી રહે છે અને ટૂંકા આયુષ્ય વાળો જ થાય છે ત્યારબાદ સાતમો શ્લોક જોઈએ આયુ આચરત ઈસીપતા પ્રજા આચારત ધન અશ્યમ આચારો હત લક્ષણમાં તેના શબ્દો જોઈએ આચારત આચારથી મેળવે છે અથવા કે પ્રાપ્ત કરે છે આયો અથવા કે ઉંમર ઈસીપતા ચાહેલી અથવા કે ઈચ્છેલી પ્રજા પ્રજા અથવા કે સંતાનો અક્ષ અયમ એટલે ક્ષય વિનાનું હણે છે અલક્ષણમાં અલક્ષણને તેનો અનુવાદ જોઈએ સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે સદાચારથી અખૂટ ધન મળે છે અને સદાચાર અપલક્ષણોનો નાશ કરે છે સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે સદાચારથી અખૂટ ધન મળે છે અને સદાચાર અપલક્ષણોનો નાશ કરે છે ત્યારબાદ આઠમો શ્લોક જોઈએ

એતે ત આ વિધા ત જાણવું જોઈએ સમજવું જોઈએ સમાસેન એટલે ટૂંકમાં લક્ષણમ લક્ષણ અથવા કે સ્વરૂપ સુખ દુખયો સુખ અને દુઃખ બંનેને તેનો અનુવાદ જોઈએ પારકાને વસ હોય તે સઘળું કાર્ય દુઃખરૂપ છે અને પોતાને વશ હોય એવું સર્વ કાર્ય સુખરૂપ છે સુખ અને દુઃખના આ લક્ષણ સંક્ષેપમાં જાણવા જોઈએ અથવા કે ટૂંકમાં જાણવા જોઈએ પારકાને વસ હોય તે સઘળું કાર્ય દુખરૂપ છે અને પોતાને વસ હોય એવું સર્વ કાર્ય સુખરૂપ છે સુખ અને દુઃખના આ લક્ષણ સંક્ષેપમાં જાણવા જોઈએ વિદ્યાર્થી મિત્રો અહી આપણે એક થી આઠ શ્લોકનો અભ્યાસ કર્યો અહીં આપણે બીજું કાવ્ય સ્મૃતિઓની રસ્રુદ્ધા પૂર્ણ થાય છે અસ્તુ